ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ગણિત અને એની આપણે સ્વાધ્યાય ચૌદ બે પોઈન્ટ ત્રણના અંદર દાખલા નંબર પાંચની ચર્ચા કરવાના છે તો રકમ તમારી સમક્ષ છે બે એક્સ ઓછા એક બરાબર ચૌદ ઓછા તો તમને બધાને યાદ હશે અગાઉના વિડીયો મુજબ પહેલાં શું કરવાનું કે એક્સવાળું જે પદ હોય તેને કોઈ પણ એક તરફ લઈ આવવાના છે તો અહીંયા શું કરીશું બે એક્સ એવાને એવા ઓછા એક ઓછા એક્સ જે છે તે બરાબરને આશરે આવશે તો એક્સ થશે બરાબર ચૌદ થશે બરાબર ને હવે બીજા સ્ટેપમાં શું કરીશું તો કે અચળ કિંમત જેની સાથે એક્સ વગરનું પદ હોય તેવું એ માઇનસ છે તે બરાબરની જમણી તરફ જશે તો બાકી શું નહીં બે એક્સ વટ એક્સ બરાબર ચૌદ વત્તા એક થશે બે એક્સના અંદર એક એક્સ ઉમેરી દઉં ત્રણ એક્સ થાય બરાબર પંદર થશે ત્રણ ગુણાકારમાં એક્સ કહેવાય તો એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો ગુણાકારની જે સંખ્યા હોય તો બરાબરની બીજી તરફ આવે તો એ છેદમાં જ હશે તો એક્સ બરાબર પંદરના અવયવ કયા કયા પાંચ તાળી પંદર છેદમાં ત્રણ ને ત્રણ કેન્સલ થશે તો એક્સ બરાબર મળશે આપણને પાંચ જે આપણો જવાબ થશે ફરી એકવાર બે એક્સ ઓછા એક બરાબર ચૌદ ઓછા એક્સ તો એક્સવાળું પદ પહેલાં આપણે ડાબી તરફ લાવ્યા તો વધતા એક્સ થયું એના પછીના સ્ટેપમાં આપણે એક્સવાળા પદ છોડીને જે માઇનસ એક છે માઇનસ એક આ તેને આપણે બીજી તરફ લાવ્યા તો વધતા એક થયો બે ને કંઈ ના હોય તો એક કહેવાય કઈના હોય તો એક કહેવાય તો બેને એક ત્રણ એક્સનો એક્સ ચૌદને એક પંદર ત્યાર પછી આ બંનેની વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય એટલા માટે ગુણાકારની સંખ્યા જ્યારે હોય ત્યારે બરાબરની બીજી તરફ જ્યારે છેદમાં જ હશે તો પંદરના છેદમાં ત્રણ થયા પંદરના અવયવ પાડ્યા પાંચ તાળી પંદર તો ત્રણ અને ત્રણ કેન્સલ થયા તો એક્સની કિંમત આવે આપણી પાસે પાંચ આ રીતે આપણો આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે હવે દાખલા નંબર છની ચર્ચા કરીએ રકમ છે આપણી પાસે આઠ એક્સ વત્તા ચાર બરાબર ત્રણ કૌશમાં એક્સ ઓછા એક વત્તા સાત તો અહીંયા થોડું નવું છે નવ કરીને કંઈ ખાસ નથી સૌથી પહેલાં જ્યારે રકમમાં આપણને કૌશ દેખાય તો હંમેશા આપણે કૌશની ક્રિયા પહેલાં કરીશું તો તમે જોઈ શકો છો અહીંયા કૌશ છે તો અહીં આગળ અહીંયા આપણે શું ક્રિયા કરી શકીએ આ ભાગમાં ગુણાકાર કરી શકીએ અંદર તો બસ એટલું જ કાણું છે આ પણ આખું બેઠું એવું નેવું રહેશે આઠ એક્સ વટ્ટા ચાર એ એવું નેવું જ રહેશે બરાબર જો ત્રણને પહેલાં એક્સની સાથે ગુણાકાર કરીએ ત્રણ ગુણાકારમાં એક્સ એટલે કે ત્રણ એક્સ પછી ત્રણને એકની સાથે ગુણાકાર કરીએ તો ત્રણ એકાદ ત્રણ મોટું વત્તા ઓછા ઓછા ત્રણ અને વટા સાત છે એવા હવે થઈ ગયું એક્સ વર્ પદ આ તરફ લાવવાનું છે તો આઠ એક્સ ઓછા ત્રણ એક્સ થશે આ વટા છે તો બરાબરની આશા ઓછા ત્રણ એક્સ ઓછા ત્રણ વટા સાત ત્યારબાદ શું કરવાનું છે આપણે આ જે ચાર છે તે બરાબરની આસાઈ જશે તો બાકી શું જોઈએ અહીંયા આઠ એક્સ ઓછા ત્રણ એક્સ બરાબર માઇનસ ત્રણ વટા સાત અને આ વટા ચાર જે હતા તે ઓછા ચાર થઈ ગયા તો તમે જોઈ શકો છો આઠ એક્સમાંથી ત્રણ એક્સ જાય તો પાંચ એક્સ બરાબર ઓછા ત્રણ ઓછા ચાર તો ઓછા સાત કહેવાય અને વધતા સાત અહીંયા જો ત્રણ રૂપિયા તમારે દેવાના છે અને બીજા ચાર રૂપિયાનું તમે ખરીદી લાવ્યા તો કુલ તમારે ઓછા સાત રૂપિયા દેવાના થશે અને તમારી પાસે પાછા સાત રૂપિયા તમારા ઘરથી આપ્યા તો તમે સાતને સાત રૂપિયા આપી દેશો તો બાકી કેટલા રહેશે અહીંયા જીરો તો અહીંયા જવાબ આવશે આટલાનો જીરો જવાબ આવે કેટલાક વિદ્યાર્થીઓ આવું કરે છે આ માઇનસના ચિહ્નને ભૂલીને સાત વત્તા સાત ચૌદ કરીને લાવે છે પણ તે જવાબ ખોટો છે આપણે અહીંયા ચિહ્નો જોવાનું છે વત્તા સાત માટે ઓછા સાતની બાદ બાકી કરવાની છે આ વત્તા સાત માટે ઓછા સાત જાય તો ઝીરો જવાબ આવે એવું સમજવાનું કે સાત રૂપિયા તમારે કોઈને આપવાના છે તમારી પાસે સાત રૂપિયા છે તો તમારી પાસે કેટલા બચશે જીરો હવે એક્સને સૂત્રનો કરતા બનાવીને તો ઝીરોના છેદમાં પાંચ જવાબ આવે જીરોના છેદમાં પાંચ તો જીરોના છેદમાં પાંચ એટલે કે એક્સ બરાબર જવાબ થઈ ગયો આપણો અહીંયા 0 બરાબર એક્સ બરાબર થઈ ગયો આપણો જવાબ 0 હંમેશા ઝીરોના છેદમાં કોઈ પણ સંખ્યા આવે એ જવાબ 0 થઈ જાય હવે આપણે દાખલા નંબર સાતની ચર્ચા કરીએ તો રકમ છે આપણી પાસે એક્સ બરાબર ચારના છેદમાં પાંચ એક્સ વત્તા દસ રકમ છે તો તમે બે રીતનું સાદું આપી શકો જો આખા કંશ ગુણાકારમાં છે આની સાથે તો આ જે છેદ છે તે બરાબર આશરે આવશે તો પાંચના ગુણાકારમાં એક્સ થાય આ પાંચ જે છે તે આશરે આવે અને ગુણાકારમાં છે અને છેદમાંથી અંશમાં આવે બરાબર ચાર કંશમાં એક્સ વત્તા દસ તો પાંચ એક્સ ચાર ગુણાકારમાં થાય તો ચાર એક્સ ચારે દાન ચાલીસ બરાબર આની સાથે ગુણાકાર થયો

એ રીતે પણ તમે રૂપ આપી શકો પરંતુ આપણે અત્યારે આ રીતનું રૂપ આપ્યું છે તો તમારે આ રીતના સાદુરૂપને આપણે ધ્યાનમાં રાખીને દાખલાને ગણતરી કરવાની છે દાખલા નંબર આઠ તો રકમ છે બે એક્સના છેદમાં ત્રણ વત્તા એક સાત એક્સના છેદમાં પંદર વત્તા ત્રણ આ રીતની રકમ છે તો સૌથી પહેલાં તો એક્સ વાળ ઉપર જે છે બરાબરની આસે લઈ આવવાનું તો બે એક્સના છેદમાં ત્રણ વટ્ટા એક ઓછા સાત એક્સના છેદમાં પંદર બરાબર ત્રણ આ રીતનું થાય વટ્ટા એક છે તે બરાબરની પરીક્ષા લઈ જવાનું એટલે કે બેઠું પર જે બાકી છે તે લખી દઈશું ત્રણ સાત એક્સના છેદમાં પંદર બરાબર ત્રણ ઓછા એક થશે હવે ક્રોસ ગુણાકાર કરવાનો છે પંદર ડુ ત્રીસ એક્સ સાત તાળી એકવીસ

આ રીતને સાદરૂપ આપવાનું છે આપણે દાખલા નંબર સાત આઠ હેલો દાખલા નંબર આઠ આના પછીનો એક છેલ્લો દાખલો જે છે અષાધ્યાયનો તો તે પણ આપણે જોઈ લઈએ સાથે સાથે એની રકમ છે આપણી પાસે દાખલા નંબર નવ તો બે વાય વત્તા પાંચના છેદમાં ત્રણ બરાબર છવ્વીસના છેદમાં ત્રણ ઓછા વાય તો સૌથી પહેલાં આપણે શું કરીશું

ઓછા પાંચના છેદમાં ત્રણ બે વાયને એક વાય ઉમેરીને તો ત્રણ વાય થશે હવે ખબર ને જ્યારે છેદ સમાન હોય તો ઉપર અંશનો સરવાળો હોય તો સરવાળો બાદ બાકી હોય તો બાદ બાકી તો છવ્વીસ ઓછા પાંચ અને આખાના છેદમાં ત્રણ લખી દેવાના જ્યારે આ છેદમાં સંખ્યા સમાન હોય ત્યારે આવું કરવાનું છે વટ્ટા હોય તો વટતા કર તો અહીંયા ઓછા છે તો ત્રણ વાય બરાબર છવ્વીસમાંથી પાંચ બાદ કરવાના એ બાદ બાકી કરીએ તે પહેલાં જુઓ જે છેદમાંથી ત્રણ જે છે તે અંશમાં આવશે અહીંયા તો ગુણાકારમાં થશે બીજું તમારે અહીંયા સાદુરૂપ તમે કોઈ પણ રીતે આપી શકો પહેલાં બાદબાકી કરો પછી એનો ભાગાકાર કરો પછી આ સાહેબ તમારી રીતે તમે સાદુરૂપ આપી શકો એના અંદર કોઈ એ પ્રોબ્લેમ થાય નહીં પરંતુ સાદુરૂપ આપીએ ત્યારે સરવાળો ગુણાકાર અને ભાગાકાર જે કંઈ કરી તે ધ્યાનથી કરવાનો જેથી આપણે કિંમતમાં જૂઠા ન પડીએ જો એકાદ કિંમત ખોટી આવી જશે તો આપણો દાખલો ખોટો પડી જશે जो 26 છવ્વીસમાંથી પાંચ બાદ કરીએ પહેલાં ચાલો તો છવ્વીસમાંથી પાંચ બાદ કરીએ તો વીસમાંથી પાંચ જાય તો પંદર પંદરને 21 એકવીસ એકવીસના છેદમાં ત્રણ હવે ત્રણ વય બરાબર સાત ગુણાકારમાં ત્રણ લખાય છેદમાં ત્રણ એકવીસ છે એકવીસ તો અહીંયા કૌશમાં લખું છું એકવીસ બરાબર સાત ગુણાકારમાં ત્રણ એટલે કે આ એકવીસના વ્યવ પાડીને લખ્યા છે ત્રણ અને ત્રણ કેન્સલ થશે બરાબર ને તો ત્રણ ગુણાકારમાં વય બરાબર સાત તો વયને સૂતવાનો કરતબ બનાવીને તો સાતના છેદમાં ત્રણ કારણ કે આ ગુણાકારમાં છે તે છેદમાં જાય તો વયની કિંમત આવી ગઈ આપણી પાસે સાત છેદમાં ત્રણ તો આ રીતના આપણો આ દાખલો પણ અહીંયા પૂર્ણ થાય છે આ સાથે આપણો અહીંયા સ્વાધ્યાય પૂરો થાય છે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે અને સ્વાધ્યાય પુઠીમાં આવા ઘણા બધા દાખલા છે તો એ તમારે મને લખીને બતાવવાના રહેશે ફોટા પાડીને બતાવવાના રહેશે જે દાખલા ન સમજાય તે મને મોકલી આપજો આપણે એનું સોલ્યુશન મેળવીશું ઓકે તો આપણે અત્યારે અહીંયા યાદ છીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે એક નવા ટોપિકની સાથે ચર્ચા કરીશું થેન્ક યુ